નમસ્કાર મિત્રો, મારું નામ છે વારા દિવ્યેશ અને હું શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં પ્રશિક્ષણાર્થી તરીકે અભ્યાસ કરું છું. આજે આપણે સમાવેશી શિક્ષણમાં એકમ 2 વિકલાંગતાની સમજ કે જેમાં મુદ્દો 2.1 ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાનો પરિચય કે જેમાં અધ્યયન વિકલાંગતા, બૌદ્ધિક વિકલાંગતા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર વિશે જોઈશું. માર્ગદર્શક છે ડૉક્ટર એમ વી વેકરિયા. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો ચેતાકીય વિકાસાત્મક એક શબ્દ છે જે મગજના ન્યુરોલોજિકલ માર્ગોના વિકાસને દર્શાવે છે જે દેખાવ અથવા કાર્યને પ્રભાવિત કરે છે, જેમ કે બૌદ્ધિક કાર્ય, વાંચનની ક્ષમતા, સામાજિક કુશળતા, સ્મરણ શક્તિ, ધ્યાન અથવા ધ્યાન કેન્દ્રિત કરવાની કુશળતા વગેરેને દર્શાવે છે. હવે ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાનું વર્ગીકરણ કરીએ આપણે તો ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાનું વર્ગીકરણ કંઈક નીચે મુજબ છે. ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાના 3 પ્રકાર પાડી શકીએ. તેમાંનો પહેલો પ્રકાર અધ્યયન વિકલાંગતા, બીજો બૌદ્ધિક વિકલાંગતા અને ત્રીજો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. અધ્યયન વિકલાંગતા, બૌદ્ધિક વિકલાંગતા અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. તો સૌપ્રથમ આપણે અધ્યયન વિકલાંગતા જોઈએ તો અધ્યયન વિકલાંગતા એ એવી પરિસ્થિતિઓનો સમૂહ છે કે જેમાં ભાષાની પ્રક્રિયા મૌખિક અને લેખિતમાં કોઈ ખામી આવે છે જે સમજવા, બોલવા, વાંચવા, લખવા, જોડણી કરવા અથવા ગાણિતિક ગણતરીઓ કરવા માટે મુશ્કેલી પ્રગટ કરી શકે છે. અધ્યયન વિકલાંગતાના પ્રકાર જોઈએ આપણે તો અધ્યયન વિકલાંગતામાં પ્રકારમાં પહેલો પ્રકાર છે પ્રત્યક્ષીકરણની વિકલાંગતા, બીજું ડિસ્લેક્સિયા, ત્રીજું ડિસગ્રાફિયા, ચોથું ડિસકેલ્ક્યુલિયા અને 5મું અફેઝિયા. તો હવે પ્રત્યક્ષીકરણની વિકલાંગતા એટલે સંવેદનાત્મક ક્ષેત્રો જેવા કે દ્રશ્ય, શ્રાવ્ય, સ્પર્શેન્દ્રિય, ગંધ અને સ્વાદ વગેરેમાં વિકલાંગતા આવી. ડિસ્લેક્સિયા એટલે શબ્દો સાથે મુશ્કેલી જે વાંચન અને જોડણીને અસર કરે છે. ડિસગ્રાફિયા એટલે લેખનના મુશ્કેલ જે લેખનની ક્ષમતાને અસર કરે છે. અને ડિસકેલ્ક્યુલિયા એટલે સંખ્યાઓ સાથેની મુશ્કેલી કે જે અંકગણિતના કૌશલ્યો પ્રદર્શિત કરવાની ક્ષમતાને અસર કરે છે. અફેઝિયા એટલે મગજમાં ભાષાના ભાગોને નુકસાન અથવા ઈજા થવાને કારણે એક પ્રત્યાયનનો વિકાર આવે છે. હવે આપણે જોઈએ બૌદ્ધિક વિકલાંગતા. બૌદ્ધિક વિકલાંગતામાં જોઈએ તો બૌદ્ધિક વિકલાંગતા એક એવી સ્થિતિ છે જે બૌદ્ધિક કાર્યમાં અને અનુકૂલનશીલ વર્તણૂકમાં મહત્વપૂર્ણ મર્યાદાઓ સૂચવે છે, જેમાં રોજિંદા સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોની શ્રેણીને આવરી લેવામાં આવે છે. હવે બૌદ્ધિક વિકલાંગતાની લાક્ષણિકતાઓ જોઈએ તો વિકાસમાં વૈશ્વિક વિલંબ થાય, જેમ કે શારીરિક વિકાસ, જ્ઞાનાત્મક, સામાજિક, ભાષા, સંદેશાવ્યવહાર વગેરેમાં વિલંબ જોવા મળે છે. પ્રતિક્રિયા આપવામાં ધીમું હોય બાળક, નબળું સંકલન જોવા મળે છે, નબળી સ્મરણ શક્તિ, યાદશક્તિ નબળી જોવા મળે, સંકલ્પનાઓ શીખવામાં મુશ્કેલી જોવા મળે, સહ અધ્યાયીઓની તુલનામાં શીખવામાં ધીમો કે નીચો દર જોવા મળે છે અને સામાન્યકરણ કરવામાં મુશ્કેલી હોય છે. હવે પછીનો પ્રકાર અથવા પછીનું વર્ગીકરણ જોઈએ તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એક ન્યુરો ડેવલપમેન્ટ સ્થિતિ છે જે જીવનની શરૂઆતના 3 વર્ષમાં ખાસ કરીને દેખાય છે, જે વ્યક્તિની પ્રત્યાયન કરવાની, સંબંધોને સમજવાની અને અન્ય સાથે સંબંધિત કરવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે અસર કરે છે અને વારંવાર અસામાન્ય અથવા રૂઢિચુસ્ત વર્તન સાથે સંકળાયેલી હોય છે. હવે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની લાક્ષણિકતાઓ જોઈએ તો મિલનસાર ન હોવું, એકલા રમવાનું પસંદ કરવું, એકલા રહેવું અને ગમે ત્યાં કાંઈ કહેવામાં આવે ત્યારે સહેલાઈથી જવાબ ન આપી શકે. બીજું જોઈએ તો અસમાન કૌશલ્ય વિકાસ હોવો,
પુનરાવર્તિત અથવા વિચિત્ર વર્તણૂક જોવા મળે, પસંદગીની વસ્તુઓ ઉપર અતિશય ધ્યાન કેન્દ્રિત કરવું, અમુક વિષયોમાં ઊંડો રસ હોવો. ધન્યવાદ.